સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈપ કરીને શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈપ કરીને શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું કે ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઇક્રોસોફ્ટ સાથે ટાઈપ કરી શિક્ષા રિફોર્મનો દ્વારા AI, સાયબર સિક્યોરિટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે. જ્યારે રિફોર્મના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે, જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. મારું નામ રાજીવ સોની છે. આઈ એમ કો-ફાઉન્ડર ઓફ શિક્ષા રિફોર્મ. આજે અમે લોકોએ શિક્ષા રિફોર્મનું લોન્ચિંગનું આયોજન રાખેલું હતું, જેમાં એજ્યુકેશન મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસરિયા પણ હાજર રહ્યા હતા અને એમની ઉપસ્થિતિમાં શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું. શિક્ષા રિફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઇક્રોસોફ્ટ સાથે મળીને જોઈન્ટલી પ્રોગ્રામ્સ ડેવલપ કરવામાં આવેલા છે, જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, પાવર પ્લેટફોર્મ, ગેમિંગ ડેવલપમેન્ટ, બ્લોકચેઇન. આ બધા પ્રોગ્રામ્સ જે છે એ ઇન્ડિયાની અંદર યુથને, બાળકોને આપણે બહુ એડવાન્સ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે, જેની અંદર માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડના સર્ટિફિકેટ્સ એ લોકોને મળશે, પ્લસ એ લોકોને લિંક્ડઇન મેચ મળશે. આની સાથે સૌથી મહત્વનો જે ફાયદો જે બાળકોને મળશે તે છે યુરોપિયન ક્રેડિટ્સ, ECTS. એ લોકોને દરેક પ્રોગ્રામના એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ ક્રેડિટ્સ મળશે. જ્યારે ભવિષ્યમાં કોઈ પણ વિદ્યાર્થી જર્મની, નેધરલેન્ડ્સ, ફિનલેન્ડ કે નોર્વે કે સ્વીડન જેવી કન્ટ્રીમાં એજ્યુકેશન મતલબથી જાય છે, તો ત્યારે એ ક્રેડિટ્સ એ યુઝ કરી શકશે અને એનાથી એનું ભણવાનું પણ ઓછું થઈ શકે છે અને એની સાથે એની ટ્યુશન ફી પણ ઓછી થઈ શકે છે. આ બધા જે કોર્સિસ અમે લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અમારા મૂકેલા છે, જેની ફીસ બહુ નજીકી અમે લોકો રાખેલી છે, કેમકે અમારો જે ટાર્ગેટ જે છે એ સોસાયટીને એક હેલ્પ કરવાનો, એક યુથને એક એજ્યુકેશન સારું મળી રહે, જે ગેપ એ લોકોને એજ્યુકેશનમાં મળે છે એ ગેપ અમે પૂરો કરી શકીએ. આની ફીસ અંદાજિત 3,000 થી 3,500 રૂપિયામાં વિદ્યાર્થીઓનો મિનિમમ 54 અવર્સનો માઇક્રોસોફ્ટનો પ્રોગ્રામ છે એ લોકો કમ્પ્લીટ કરી શકશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.